हेलो स्टूडेंट्स, आई एम हार्दिक शेटा फ्रॉम सारस्वत इंटरनेशनल एकेडमी वापी। आज अपने धोरण 11 विषय भौतिक विज्ञान चैप्टर नंबर 5 गतिना नियमों में स्पर्धात्मक परीक्षाओं की तैयारी आगळ वधारीशुं। गतिना नियमों तमने खबर छे कोना माटे छे, बळ माटे प्रथम नियम, बीजो नियम, त्रीजो नियम। ओके, तो प्रथम नियम शुं कहेवा मांगे छे ऑलरेडी तमने खबर छे एटले हुं वधारे डिस्कशन करीश नहीं। प्रथम नियम में ज्यां सुधी कोई पदार्थ पर असंतुलित बाह्य बल न लागे त्यां सुधी पदार्थ छे पोतानी गतिनी अवस्था जाळवी राखे छे, एटले के स्थिर स्थिति में होय तो स्थिर रहेशे अने गतिमान अवस्था में होय तो ते पोतानी गतिनी अवस्था चालू राखशे। ओके, तो प्रथम नियम ए ऑलरेडी तमने आवडे छे। हवे जोईए बीजो नियम। चलो, प्रथम नियम हतो ए तमने बळ विषे मात्र माहिती आपे छे के बळ छे शुं करी शके। असंतुलित बाह्य बळ होय तो पदार्थनी गतिनी अवस्थामां फेरफार करी शकाय। बीजो नियम छे बळनुं मूल्य आपे छे। बळनुं मूल्य कई रीते? तो कि बळ छे ए वेगमानमां थता फेरफारना दरनું માપ છે, એટલે કે F is equal to ડેલ્ટા P by ડેલ્ટા T હોય પણ સૂક્ષ્મ સમય લઈ લઈએ તો dP by dt, બરાબર? તો F equal to dP by dt, ખાસ આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે। ઓકે, તેમાં પણ જો હું સદિશ સ્વરૂપની વાત કરું તો એફ સદિશ ઇક્વલ ટુ ડીપી સદિશ ડિવાઈડ બાય ડીટી। તો બળ છે કોની દિશામાં હશે? વેગમાનની દિશામાં નહીં, પણ વેગમાનના ફેરફારની દિશામાં હશે। ક્લિયર છે? અત્યારે આપણે માત્ર મૂલ્યની વાતો કરીશું। આના પરથી સૂત્ર તારવીએ તો એફ ઇક્વલ ટુ ડી બાય ડીટી, અત્યારે શું થશે? પી એટલે વેગમાન, વેગમાન બરાબર શું થાય? દળ ગુણ્યા વેગ। ક્લિયર છે? વેગમાન બરાબર શું થશે? દળ ગુણાકારમાં વેગ। હવે અહીંથી સૂત્ર આગળ વધારીએ માટે એફ ઇઝ ઇક્વલ ટુ, સમજો કે અત્યાર સુધી આપણે એવું માનીએ છીએ કે દળ અચળ છે, એટલે સીધું દળ અચળ છે બહાર કાઢી લીધું, અંદર આવી ગયું ડીવી બાય ડીટી। ડીવી બાય ડીટી એટલે કે પ્રવેગ એ, તો એફ બરાબર સૂત્ર એ સાબિત થઈ જશે, પણ દળ અચળ દરેક કિસ્સામાં હોતું નથી। ધારો કે એક રોકેટ છે, એ અમુક ઝડપથી ઉડી રહ્યું છે, બરાબર, ઝડપમાં ફેરફાર પણ થતો હોઈ શકે, તો આપણે દળ બરાબર એમએ સીધું ના લઈ શકીએ। શા માટે? કે વિચારો કે રોકેટનું ઈંધણ છે વપરાતું હશે, એટલે દળમાં સતત ઘટાડો થતો હશે। દળમાં સતત ઘટાડો થતો હોય એવા કિસ્સામાં દળ અચળ ના લઈ શકાય। એટલે અત્યારે એમ સમજો કે સમય સાથે દળ અને વેગ બંને બદલાતા હોય તો આપણે શું કરીશું? તો ગુણાકારવાળા પદનું વિકલન આપણને આવડે છે, પહેલું પદ એઝ ઇટ ઇઝ મૂકી દો, બીજા પદનું વિકલન પ્લસ બીજું પદ એઝ ઇટ ઇઝ મૂકી દો, પહેલા પદનું વિકલન, બરાબર? એટલે બળનું ખરેખર સાચું સૂત્ર આ થશે। ઓકે, તો હવે આમાં પાછા બે કિસ્સાઓ તમે લાગુ પાડી શકો, બરાબર? આના પાછા બે કિસ્સાઓ બની શકે। એક કિસ્સો એવો કે જેમાં ધારો કે દળ છે એ અચળ છે, બીજો કિસ્સો એવો કે ધારો કે જેમાં વેગ અચળ છે, રોકેટ છે એ અચળ વેગથી ઉડતું હોય તો પણ તેના પર બળ લાગતું હશે, કેમ કે દળમાં ફેરફાર થાય છે। ઓકે, તો એમ અચળ હોય તો ડીએમ બાય ડીટી ઝીરો થઈ જાય, એમ અચળ હોય તો અચળ પદનું વિકલન શું થઈ જાય? ઝીરો, એટલે ડીએમ બાય ડીટી ઇક્વલ ટુ ઝીરો આવશે।
હવે આ પદ ઝીરો થઈ ગયું તો બચ્યું શું? એફ ઇક્વલ ટુ, તો કે એફ ઇક્વલ ટુ માત્ર એમ ઇન્ટુ ડીવી બાય ડીટી, એટલે કે એફ બરાબર એમ એ. એટલે ખાસ યાદ રાખજો, જ્યારે પદાર્થનું દળ અચળ રહેતું હોય ત્યારે જ તમે એફ બરાબર એમ એ સૂત્ર વાપરી શકો. ક્લિયર? ઓકે. વેગ અચળ રહેતો હોય તો વેગનું વિકલન શૂન્ય થશે, કેમ કે વેગનો સમય સાથે ફેરફાર ઝીરો થઈ જાય. હવે આમાં ડીવી બાય ડીટી ઝીરો કરી દો તો બળનું મૂલ્ય શું આવશે? તો કે એફ ઇક્વલ ટુ વી ઇન્ટુ ડીએમ બાય ડીટી આવશે. જ્યારે વેગ અચળ હોય અને પદાર્થનું દળ બદલાતું હોય ત્યારે તેના પર લાગતું બળ તમે આવી રીતે કેલ્ક્યુલેટ કરશો. ક્લિયર? ઓકે. હવે બળના એકમોની વાત કરીએ. બરાબર, તેમાં સૌથી પહેલાં લઈએ એસઆઈ એકમ. ચલો, એસઆઈ એકમ શું છે બળનો? તો દળનો થશે કિલોગ્રામ, પ્રવેગનો થશે મીટર પર સેકન્ડ સ્ક્વેર. ક્વેશ્ચન એ થાય કે એ તો તમે આ સૂત્ર પરથી સાબિત કરેલો, તો આ સૂત્ર પરથી કયો થાય વિચારો? વેગનો થશે મીટર પર સેકન્ડ, દળનો થશે કિલોગ્રામ, છેદમાં પાછો સમય છે અહીંયા, એનો પાછો થશે સેકન્ડ. તો એનો એ જ આન્સર આવશે, કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર. બરાબર, એટલે બળનો એકમ કોઈ પણ સૂત્રથી મેળવશો તમને સરખો જ મળશે. ઓકે, અથવા તમે શું કહેશો આને? ન્યૂટન, એટલે કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર અથવા તો ન્યૂટન. આ એસઆઈ એકમ થઈ ગયા. હવે સીજીએસ એકમની વાત કરીએ. તો સીજીએસ પદ્ધતિમાં કિલોગ્રામની જગ્યા પર તમે લખશો ગ્રામ, એટલે અહીંયા ગ્રામ થશે સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર, અથવા તો આને કહેશો ડાઈમ. બરાબર છે. ઓકે, ત્રીજું જોઈએ આપણે અન્ય એકમ. ઓકે, અન્ય એકમમાં આવશે કેજીએફ, એટલે આને કહેવામાં આવે, વાંચશો તો આવી રીતે વાંચશો, કિલોગ્રામ ફોર્સ. ઓકે ઓકે, હવે બધા વચ્ચે સંબંધ જોઈ લો એક વખત. એક ન્યૂટન બરાબર 10^5 ડાઇન થશે. બરાબર. ઓકે, અને એક ન્યૂટન બરાબર 9.8 કેજીએફ થશે. બરાબર, 9.8 એટલે કે જીનું મૂલ્ય, ગુરુત્વ પ્રવેગ જી. ટૂંકમાં તમારે, તમને આપેલું હોય કે 10 કેજીએફ, તો 10 × g કરી દો એટલે તમને ન્યૂટનમાં બળ મળી જશે. તો કેજીએફનો મતલબ શું થાય? 1 કેજીએફનો મતલબ થશે 1 કિલોગ્રામ દળ ધરાવતા પદાર્થનું વજન. વજન એ એક પ્રકારનું ગુરુત્વાકર્ષી બળ જ છે, પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષી બળ. ક્લિયર? ઓકે, ત્રીજો નિયમ તમને આવડે છે, આઘાત અને પ્રત્યાઘાત હંમેશા સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. બરાબર. ઓકે, ચલો તો હવે આગળ વધીએ. હવે બળના પ્રકાર જોઈએ. તો મુખ્ય બે પ્રકાર છે, એક સંપર્ક બળ અને બીજું ક્ષેત્રીય બળ. સંપર્ક બળમાં મુખ્ય તમે 3 બળો ભણશો.
एक आवशे तनाव बल, एक आवशे कर्षण बल, तनाव बल, कर्षण बल, अने एक आवशे लंब बल। सपाटी वड़े कोई पदार्थ पर लागतु प्रतिक्रिया बल एटले लंब बल। क्षेत्रीय बल में तमने खबर छे क्या क्या बल आवे, तो के गुरुत्वाकर्षी बल एनो पण अहींया तमे उल्लेख करवाना छो, बराबर। विद्युत चुंबकीय बल, पछी न्यूक्लियर बल, स्ट्रॉंग न्यूक्लियर, वीक न्यूक्लियर, बराबर। ओके, तो बे प्रकारना बल तमे भणशो, संपर्क बल के जेमा कंईक संपर्कनी जरूर होय, फिजिकल कॉन्टेक्टनी जरूर होय, क्षेत्रीय बल एटले के फील्ड फोर्स जेमा कोईपण प्रकारना संपर्कनी जरूर नथी तेवा बळो। ओके ओके, हवे तमारे कोईपण तंत्र सॉल्व करवा माटे, बराबर, एक सीस्टम आपेली हशे, सीस्टममां अमुक वस्तु तमने इन्फॉर्मेशन आपेली हशे, अमुक इन्फॉर्मेशन तमारे मेळवानी हशे, तो तेना माटे शीखशो FBD। FBD ने कहेवाय फ्री बॉडी डायग्राम, बराबर। फ्री बॉडी डायग्राम एटले शुं, के तमे एक सीस्टम सिलेक्ट करो छो जेमा 5 કે 6 अलग अलग पदार्थ छे, तेमा तमे एक ज पदार्थ ने स्टडी करवा मागो छो, तो ए एक पदार्थ माटे, तो तमे ए एक पदार्थ माटे एक ज बिंदु पर अलग अलग दिशा मां बळो दर्शावशो अने पछी तेना संतुलन माटे समीकरण बनावशो। कई रीते समझो, साव नॉर्मल एक FBD आपणे बनावीए, કે ધારો કે આ જમીન છે અને જમીન છે એને મતલબ કંઈક ઘર્ષણ છે, બરાબર, એટલે રફ સપાટી છે એમ સમજી લો। એ જમીન પર એક બ્લોક પડેલો છે, આ બ્લોક છે, આ બ્લોક પર આ દિશામાં બળ લગાવવામાં આવે છે, એ બળ છે કેપિટલ F, બરાબર। તમને કહેવામાં આવશે પ્રવેગ મેળવો, બરાબર, ઘર્ષણાંક આપેલો હશે, દળ આપેલું હશે, કેપિટલ F આપેલું હશે, ક્લિયર છે। તો કંઈ વાંધો નહીં, આ જે ડાયાગ્રામ છે એમાં તમે જાતે વિચારી શકો કે કેપિટલ F બળ જમણી બાજુ લાગે છે, તો પ્રવેગ કઈ બાજુ હશે, જમણી બાજુ હશે, તો ઘર્ષણ બળ કઈ બાજુ હશે, પ્રવેગને ઓપોઝ કરશે। ઘર્ષણ બળ છે એ હંમેશા પ્રવેગનો વિરોધ કરવાની કોશિશ કરશે, એ પણ કોઈ એક બોડી માટે, રિલેટિવ મોશન એટલે કે સાપેક્ષ વેગનો વિરોધ થશે, બરાબર। તો અહીંયા બળ F લાગે છે, તો તેની વિરુદ્ધ દિશામાં અહીંયા જમીન પર આવી રીતે કંઈક લાગતું હશે, ઘર્ષણ બળ સ્મોલ F। ઘર્ષણ બળ તમે ભણી ગયા છો ટેક્સ્ટ બુકમાં, બરાબર। તો આ બિંદુથી નીચે તરફ વજન બળ લાગશે, વજન બળ લાગે MG, અને ઉપર તરફ લાગે એ આનો વિરોધ કરતું બળ, લંબ બળ N। ક્લિયર, આ લંબ બળ N ત્યારે જ લાગશે જ્યારે આ બંને બોડી એકબીજાના સંપર્કમાં હોય, કેમ કે સંપર્ક બળ છે। ઘર્ષણ બળ પણ ત્યારે જ લાગશે જ્યારે સંપર્કમાં હોય, એટલે કે આ પણ સંપર્ક બળ છે, આ બળ તમે લગાવો છો ગમે ત્યારે લગાવી શકો, આ બળ છે એ ગુરુત્વાકર્ષી બળ છે એટલે તેના માટે કોઈ સંપર્કની જરૂર નથી, બરાબર। હા,
હવે ઉર્ધ્વ સંતુલન તો છે જ, કેમ કેમ કે આ બાજુ ને આ બાજુ બળ સમાન થઈ જશે, નથી પદાર્થ જમીનની અંદર જતો રહેતો કે નથી પદાર્થ ઉડવા લાગતો, તો સામસામેના બળ તમે સમાન લેશો એટલે એન બરાબર તમે એમ જી મૂકો છો. હવે સમજવા જેવું છે, હું સમક્ષિતિજ સંતુલન નહીં કહું, ખાલી લખીશ સમક્ષિતિજ બળ, અને એ પણ કેવું, પરિણામી બળ. તો એફ નેટ ચોખ્ખું બળ કેટલું હશે સમજો, જમણી બાજુ એફ, તેની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ સ્મોલ એફ, બરાબર. એટલે આ થઈ ગયું ચોખ્ખું બળ થઈ ગયું. હવે કોઈ પણ પદાર્થ પર લાગતું ચોખ્ખું બળ તેના બરાબર તમે શું લખી શકો, એમ એ, કેમ કે દળમાં ફેરફાર થતો નથી, દળ અચળ છે એટલે એફ બરાબર એમ એનો ઉપયોગ કરી શકાય. તો અહીંયા એફ નેટની જગા પર હું શું લખી શકીશ, એમ એ લખી શકીશ. માટે કેપિટલ એફ બરાબર હું શું લખીશ, સ્મોલ એફ પ્લસ એમ એ. સ્મોલ એફની જગા પર તમને પછી ખબર છે મ્યુ એસ ઇન્ટુ એન ને બધું તમે કરી શકશો, ગતિક કર્ષણ હોય તો મ્યુ કે ઇન્ટુ એન. ક્લિયર છે આ બધું? પણ હું જ્યારે દાખલા સોલ્વ કરીશ ત્યારે આવી ઝંઝટમાં નહીં પડું, હું જ્યારે દાખલાઓ સોલ્વ કરીશ ત્યારે આવી ઝંઝટમાં નહીં પડું. હું એવું કંઈક ટ્રાય કરીશ કે થોડું મને આ જે ઇક્વેશન છેલ્લું મળેલું છે ફટાફટ મળી જાય, બરાબર. એટલે હું આ જ ડાયાગ્રામ છે તેમાં એક આભાસી બળ દર્શાવી દઈશ, અને એ આભાસી બળ પ્રવેગની વિરુદ્ધ દિશામાં હોય. પ્રવેગ કઈ તરફ છે એ સમજો, તો આ દિશામાં પ્રવેગ છે, પ્રવેગ જે દિશામાં હોય તેનાથી વિરુદ્ધ દિશામાં હું આભાસી બળ દર્શાવીશ એમ એ. તો મને જો સેકન્ડ ઇક્વેશન ફટાફટ મળી જશે, કેપિટલ એફ, તો પછી હું સમક્ષિતિ સંતુલન પણ કહી શકું, સમક્ષિતિજ સંતુલન માટે કેપિટલ એફ એટલે આ જમણી બાજુનું બળ, ડાબી બાજુ હવે બે બળ છે સ્મોલ એફ પ્લસ એમ એ. એટલે ઘણી બધી ટેક્સ્ટ બુકમાં સોલ્યુશન આભાસી બળ દર્શાવ્યા વગર, એટલે કે આ મેથડથી કરશે, ઘણી બધી ટેક્સ્ટ બુકમાં આભાસી બળ દર્શાવીને કરશે, બંને સાચા છે, પણ જે તમને યોગ્ય લાગે તે કરી શકો, બરાબર. આનો તો કોઈ પ્રોબ્લેમ નથી, એન ઇક્વલ ટુ એમ જી, કેમ કે એ દિશામાં કોઈ ગતિ નથી, ગતિ સમક્ષિતિ દિશામાં છે, તો સમક્ષિતિ દિશામાં તમારે પ્રવેગ મળશે, અને પ્રવેગ ખરેખર આ રીતે જ મળે છે, કેમ કે કોઈ પણ પ્રકારનું આભાસી બળ લાગતું હોતું નથી, એટલે તો આપણે આભાસી કહીએ છીએ, કે પદાર્થને એવો આભાસ થાય કે બળ લાગેલું છે. જેમ કે આપણે પેલું એક્ઝામ્પલ લઈએ કે તમે બસમાં જાઓ છો, બસ અચાનક બ્રેક મારે એટલે તમારું બોડી આગળ તરફ નમી જાય છે, શા માટે, કેમ કે એ તમારા પ્રવેગમાં થયેલા ફેરફારનો વિરોધ કરે છે બોડી, બરાબર. બસ અચાનક બ્રેક લગાવશે એટલે પ્રવેગ વિરુદ્ધ દિશામાં થયો કહેવાય, કેમ કે બસ ઊભી રહે છે ને, એટલે ગતિની વિરુદ્ધ દિશામાં પ્રવેગ ઉત્પન્ન થયો છે. તો આ દિશામાં પ્રવેગ ઉત્પન્ન થયો છે, તો તમારા પર જે આભાસી બળ લાગે છે એ આ દિશામાં લાગે છે એમ એ, એટલે તમે આગળ તરફ નમી જાઓ છો. હવે એ એમ એ બળ છે આભાસી, એટલે તમે ખરેખર ટેકનિકલી જુઓ તો ડાયાગ્રામમાં દર્શાવી શકો નહીં, એટલે સ્ટાન્ડર્ડ ટેક્સ્ટ બુકમાં ક્યાંય આભાસી બળ દર્શાવેલું હશે નહીં, પણ જેઈ નીટમાં દાખલાના સોલ્યુશન માટે તમે આ કરી શકો. આનાથી ફરક શું પડશે કે તમે
અહીંયા એફ નેટ લેશો, પછી એફ નેટની જગા પર એમ એ મૂકશો, અને એમ એ મૂક્યા પછી તમને કેપિટલ એફનું ઇક્વેશન મળશે. અત્યારે એમ એ તમે ડાયરેક્ટ દર્શાવી દેશો, કેપિટલ એફનું ઇક્વેશન સીધું મળી જશે, બરાબર. એટલે હવે પછી હું જ્યારે પણ સોલ્યુશન કરીશ, આવી રીતે જ્યાં જ્યાં મને પ્રવેગી ગતિ દેખાશે ત્યાં એક સ્યુડો ફોર્સ એટલે કે આભાસી બળ વિરુદ્ધ દિશામાં લઈ લઈશ. યાદ રાખજો, આભાસી બળ ગતિની વિરુદ્ધ દિશામાં નથી લેવાનું, ધન પ્રવેગની વિરુદ્ધ દિશામાં લેવાનું છે. ક્લિયર? તો આને આપણે બનાવેલો કહેવાય ફ્રી બોડી ડાયાગ્રામ. એક જ બિંદુ પરથી બધા બળો દર્શાવી દીધા. આ બધા જ બળો તમારે એમ સમજવાનું છે, આ એક જ બિંદુ આ અહીંયાથી ડ્રો કરેલા છે. એટલે એક બળ આમ, એક બળ ઉપર, એક બળ નીચે, એક બળ આમ, બીજું બળ પણ એમ. ક્લિયર? બધા બળો કઈ રીતે ગોઠવવાના છે એ પણ સમજજો. આ બળ છે એ બાહ્ય બળ છે, કેપિટલ એફ છે એ બાહ્ય બળ છે, લંબ બળ છે, લંબ બળ હંમેશા સપાટીને લંબ આવશે. ધારો કે સપાટી આવી રીતે છે, અહીંયા બ્લોક પડેલો છે, તો પછી લંબ બળ આમ આવશે. ગુરુત્વાકર્ષી બળ હંમેશા નીચે તરફ લાગશે, એટલે સપાટી ગમે તે દિશામાં હોય ગુરુત્વાકર્ષી બળ એક્ઝેક્ટ નીચે તરફ તમારે દર્શાવવાનું છે, બરાબર. જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં ઘટકો લઈ શકાય, જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં તમે ઘટકો લઈ શકશો. ક્લિયર? ઓકે, તો આ તમે અહીંયા ઘર્ષણ બળ, લંબ બળ થોડું થોડું શીખી ગયા. ઘર્ષણ બળ આપણે ડિટેલમાં સ્ટડી કરીશું નેક્સ્ટ લેક્ચરમાં. અત્યારે જોઈ લઈએ, એક હજુ એક બળ રહી ગયું છે, તણાવ બળ, બરાબર. તો થોડી ચર્ચા આપણે તણાવ બળની પણ કરી લઈએ. તણાવ બળ છે એ એક પ્રકારે તમે કહી શકો વિદ્યુત ચુંબકીય બળનો જ ભાગ છે. દોરીમાં ઉત્પન્ન થતું તણાવ બળ, દોરી જે ખેંચાય છે તે, હવે એ કઈ રીતે આપણે માની શકીએ કે વિદ્યુત ચુંબકીય બળનો એક ભાગ છે? સમજો કે તણાવ બળ જે ઉત્પન્ન થાય છે એ આપણે જનરલી જે વિચારીએ છીએ મેક્રોસ્કોપિક લેવલ પર, એટલે એક મોટા લેવલ પર વિચારીએ છીએ, પણ ખરેખર તમે માઇક્રો લેવલ પર જશો તો તણાવ, તમને ખબર પડશે કે તણાવ બળ કોના લીધે ઉત્પન્ન થાય છે, તો કે દોરીમાં રહેલા દરેક અણુઓ એકબીજાને આકર્ષીને રાખે છે, જકડીને રાખે છે, બરાબર. એટલે આ સપોઝ દોરી છે, સમજો કે એક દ્રઢ આધાર આ રીતે છે, આ દ્રઢ આધાર છે. દ્રઢ આધાર દર્શાવવાની રીત આવી રીતે હશે આપણે આ ચેપ્ટર દરમિયાન, બરાબર. હવે આ દોરી છે, બરાબર, અને દોરીના એક છેડે આપણે કંઈક એમ દળનો એક બ્લોક મૂકેલો છે. આ બ્લોક બાંધેલો છે, બરાબર, આપણે એમ માનીએ અહીંયાથી આવી રીતે એક્ઝેક્ટ બાંધેલો છે. એ બ્લોક એમ દળનો છે એમ સમજો, બ્લોકનું દળ છે એમ છે. તો એમ દળના બ્લોક પર નીચે તરફ જે બળ લાગશે એ કયું હશે? વજન બળ, એમજી. ઓકે, ચલો અહીંયા આભાસી બળ લઈશું, બિલકુલ નથી લેવાનું, કેમ કે અહીંયા કોઈ પ્રવેગી ગતિ નથી, બરાબર, સંતુલન અવસ્થામાં ઓલરેડી પદાર્થ છે. ઓકે, તો હવે થશે શું સમજો, તો હું આ જે બ્લોક છે એના ઘણા બધા બિંદુઓ દર્શાવું. ધારો કે અહીંયા એક બિંદુ લઈ લઉં, હવે દોરીમાં તો અનંત બિંદુઓ હશે, તો કાંઈ બધા તો હું દર્શાવવા જઈશ નહીં, બરાબર, અને દર્શાવીએ તો કદાચ 4-5 વર્ષ સુધી વિડીયો ચાલશે. ઓકે, હવે દરેક બિંદુ પર લાગતા તણાવ બળની દિશા હું દર્શાવું, દરેક બિંદુ પર લાગતા તણાવ બળની દિશા હું દર્શાવું છું.
समझो एक काम करिए, अपने आ ब्लॉक छे ब्लैक कलर नो करी दीए। ओके हवे समझो एम दल नो ब्लॉक छे। ओके हवे दरेक बिंदु पर तनाव बल कई दिशा में उत्पन्न थाय छे, कई रीते उत्पन्न थाय छे चेक करिए। तो सौथी पहलू आ बिंदु छे तेना पर असर थशे। ए बिंदु पोते एम जी जेटला बळथी नीचे तरफ खेंचाशे। समझवा जेवू छे, કેમ કે બ્લોક પર એટલું બળ લાગે છે તો આ પણ એમજી જેટલા બળથી નીચે તરફ ખેંચાય। હવે બિંદુની જો સ્ટ્રેન્થ સારી હશે, ક્ષમતા સારી હશે, બરાબર, આગળના જેટલા બિંદુઓ છે મતલબ એના જેટલા ભાઈઓ છે એને પકડી રાખવામાં મદદ કરતા હશે તો અહીંથી દોરી તૂટશે નહીં। એટલે દોરીની ક્ષમતા કરતાં તમે ઓછું બળ લગાવેલું હશે તો વાંધો નથી। એટલે દોરીની અંદર એની બાજુનો જે અણુ હશે, સમજો આપણે જે અણુ ડ્રો કરેલો છે એની એક્ઝેક્ટ નજીકનો અણુ તેને વિરુદ્ધ દિશામાં બળ લગાવીને પકડી રાખતો હશે। કેમ કે બંધ બનેલો હોય ને, બંધ બનેલો હોય એટલે શું થાય, જકડી રાખશે, અને એ બળ છે તણાવ બળ। તો વિચારો એક બિંદુ હતું તેને બીજું બિંદુ પકડી રાખતું હતું તો બીજા બિંદુને કોણ પકડશે, આગળનું બિંદુ। એટલે આ રીતે તણાવ બળ ટ્રાન્સફર થયા કરશે। એટલે અહીંયા તણાવ બળ હશે આ બિંદુ પર, એ નીચે તરફ હશે તો એને પાછું કોઈક પકડતું હશે એટલે પાછું એ ઉપર તરફ હશે। અહીંયા પાછું તણાવ બળ નીચે તરફ હશે, અહીંયા પાછું તણાવ બળ ઉપર તરફ હશે, અહીંયા પાછું તણાવ બળ નીચે તરફ હશે, અહીંયા પાછું તણાવ બળ ઉપર તરફ હશે। છેલ્લા બિંદુ પર માત્ર તણાવ બળ કઈ દિશામાં મળે છે, નીચે તરફ। સમજો હવે એક જ બિંદુ પર અલગ અલગ બળો લાગતા હશે તો એ કેન્સલ આઉટ થશે અલગ અલગ દિશામાં, બરાબર। જ્યારે તમે આખા સિસ્ટમની વાત કરો છો ત્યારે, જ્યારે તમે આખી સિસ્ટમની વાત કરો છો ત્યારે એક જ બિંદુ પર અલગ અલગ બળ લાગતા હશે તો કેન્સલ આઉટ થશે। એટલે કે અહીંથી લઈને અહીંયા સુધી જુઓ દરેક અણુ પર લાગતા તણાવ બળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે। અત્યારે યાદ રાખજો દોરી છે એનું દળ ગણતરીમાં લીધેલું નથી, એટલે કે દોરી કેવી છે, દળ રહિત, એ ખેંચાતી પણ નથી એટલે તણાવ રહિત પણ કહી શકાય, કેમ કે દોરીની લંબાઈમાં ફેરફાર થતો હશે તો પછી આ બધું બદલાઈ જશે। એટલે અત્યારે દોરી રબર જેવી નથી એટલે ખેંચાઈ નહીં જાય, તણાવ રહિત છે, બરાબર। આ બિંદુની વાત કરું, સમજો આ બિંદુની વાત કરું તો એના પર આ બે તણાવ બળ લાગે છે, જુઓ એક ઉપર તરફ એક નીચે તરફ, એટલે કેન્સલ આઉટ થઈ ગયા, ક્લિયર। એવી રીતે આ બિંદુની વાત કરું તો આ બે તણાવ બળ કેન્સલ આઉટ થઈ ગયા, એટલે વચ્ચેના તમામ તણાવ બળો કેન્સલ આઉટ થઈ જાય છે। એટલે જ્યારે હવે હું ડાયાગ્રામ બનાવીશ ત્યારે, આકૃતિ બનાવીશ ત્યારે હું કંઈક આવું કરીશ, આ જ આકૃતિ છે, સેમ આ જ રીતે રાખવાની છે, પણ વચ્ચેના બળો હું દર્શાવીશ નહીં, વચ્ચેનો બળો મને દર્શાવવાની જરૂર નથી, એટલે હું આવું કરી નાખીશ। આ પણ દર્શાવવાની જરૂર નથી, નીચે તરફ આપણે એમ જી દર્શાવીએ છીએ। તો હવે આટલા પાર્ટને તમે એક સિસ્ટમ બનાવી લો, કેમ કે જો આ જે બળ લાગે છે ને તણાવ બળ, એ તો ઉપરના આધાર પર લાગે છે। આપણે નક્કી શું કરેલું હતું, ફ્રી બોડી ડાયાગ્રામમાં જે પદાર્થની ચર્ચા કરો છો તેના પર લાગતા બળની જ ચર્ચા કરવાની છે। એટલે અત્યારે સીધું ઇક્વેશન બની જશે ટી ઇઝ ઇક્વલ ટુ એમ જી, બરાબર। પછી જેમ જેમ તમે આગળ સ્ટડી કરતા જશો તેમ તેમ તમને ખબર પડતી જશે તણાવ બળ છે એ કઈ રીતે ટ્રાન્સફર થાય છે, કઈ રીતે તણાવ બળમાં ફેરફાર આવે છે,
बराबर बधा बड़ों भेगा थशे तनाव बड़ घर्षण बड़ बधु त्यारे तमे कई रीते सोल्यूशन करशो। एटले नेक्स्ट क्लास थी आपणे क्वेश्चन्स नी प्रेक्टिस अमुक अमुक केसीस बराबर तेनी प्रेक्टिस चालू करीशुं धीरे धीरे बराबर। तो आ एक विडियो व्यवस्थित जोईने राखजो बराबर, न समझ पड़ी होय तो फरीथी जोई लेजो, नोट्स में कॉपी करी लेजो बधुं, अने कोई डाउट होय तो पूछी लेजो। चलो अहींया सुधी राखीए छीए, थैंक यू।